સુરત શહેરના સાયન્સ સેન્ટરમાં તારીખ 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી સુધી તાપી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ સાયન્સ સેન્ટરમાં સિટી ફેસ્ટિવલ એટલે તાપી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં વિવિધ પ્રકારના હસ્તકલાના 30 થી વધારે સ્ટોલ સાથે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ગુજરાતીની 4 ફિલ્મો લોકોને બતાવવામાં આવશે. શું વિશેષતાઓ છે આ તાપી ઉત્સવની, આવો આપણે જાણીએ આયોજક પાસેથી. નમસ્કાર, આજે આપ એક એવા સિટી ફેસ્ટિવલની મુલાકાત લેશું જેનું નામ છે તાપી ઉત્સવ, જે સાયન્સ સેન્ટર ખાતે યોજાવાનું છે. આ 7th ઓફ ફેબથી 11th ઓફ ફેબ સુધી આ ફેસ્ટિવલ યોજાવાનું છે. આપણી સાથે જે આયોજક સમિતિના મેમ્બર્સ છે આપણે એમની સાથે વાત કરશું. જી મેમ, સૌપ્રથમ તમારું નામ? મારું નામ બેનિતા પંડ્યા છે. જી, કયા પ્રકારનું શું કન્સેપ્ટ છે તાપી ઉત્સવ? કેમ તાપી ઉત્સવ? જ્યારે 2014માં અમે લોકોએ વિચારેલો તે વખતે SMC અને ચેમ્બર ઓફ કોમર્સે શરૂ કરેલો હતો. પછી અમે એક NGO શરૂ કરી છે, તાપી ટ્રસ્ટ કરીને. એનું તાપીનું ફોર્મ છે તાપી આર્ટ પ્રમોશન ઇનિશિયેટિવ્સ. અને અમે જે આ ફોર્મ જે આખું ઊભું કર્યું છે પ્રોગ્રામનું, એની ઇવેન્ટ આઉટલાઇન ઇવેન્ટ તરીકે નથી, પણ એમાં ખાસ કરીને એવું છે કે વધારે લોકો એમાં આવે, માણે અને વધારે લોકો જાત જાતની વસ્તુ જોઈએ જે પહેલાં ન જોઈ હોય. જેવા કે 4 એક્ઝિબિશન્સ છે અહીંયા, ચાર સુંદર ફિલ્મ બતાવાઈ રહી છે. ડાયલોગ્સ છે, જેવું કે જેમાં કદાચ રત્ના પાઠક આપણી વચ્ચે હશે. જમ્મુના એક સ્કલ્પ્ટર છે, એક કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે. અને એ સિવાય અમે લોકો અહીંયા આનું જે હૃદય કહેવાય એવી બજાર અને વર્કશોપ છે, જે છે સવારે 10 થી સાંજે 8 સુધી ચાલે છે. અને સવારે રાતે 9 થી 11 અમે લોકો કલ્ચરલ ઇવેન્ટ્સ કરીએ છીએ. એટલે અહીંયા લિટરેચરની વાત છે, સિનેમાની છે, ને એની વચ્ચે શું થાય છે કે બધા યુથ આવીને મળે છે. લોકો સિનિયર હોય એ બધા પણ યુથ જ ગણીએ છીએ અમે, પણ બધાને એકબીજા સાથે ડાયલોગ થાય છે. દર વખતે અમે નવું નવું લાવવા કોશિશ કરીએ છીએ. બજાર કદાચ એનું એવું હોઈ શકે, પણ બજારની મજા તો બધાને જ હોય છે. એટલે બજારથી શરૂઆત થાય છે. 19 એવી વર્કશોપ છે જે ફ્રી છે અને કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે છે. અને અહીંયાના જે મેગેઝિન છે અરે જે ગેલેરીઝ છે, તેમાં થયેલા 4 એક્ઝિબિશન છે. એમાં એક છે તે કાર્વ્ડ ઇન ધ સોલ ઓફ ધ સિટી, જે સુરતના જુદા જુદા કનેક્શન હતા ટ્રેડને લીધે, એને લીધે સુરતમાં શું શું રહી ગયું એના વિશે વાત છે. એક બીજી જે એક્ઝિબિશન છે તે એમ્બેલિશમેન્ટ, એટલે જે એમ્બ્રોઇડરી છે કે હાથે થતા કામ છે કારીગરીના, તેની એક જર્ની વિશેની વાત છે. અને બીજા 2 એક્ઝિબિશન છે તે સુરતના કારીગરો અને બરોડાના જે આર્ટિસ્ટ છે એ લોકોના કામને ક્યુરેટ કરીને એના આર્ટવર્ક એક થીમ પર બંધાયેલા છે. આખો ફેસ્ટિવલ એક થીમ છે કોલ ક્રોસ ઓવર, એટલે એક એવી કે જેમાં માણસમાં એક જાતની શિફ્ટ આવે છે કે સોસાયટીમાં શિફ્ટ આવે છે નથી આવતો ડાયલેમા હોય છે, તેના વિશે આખી વાતચીતનો અહીંયા રસપ્રદ રીતે ગૂંથી છે અમે લોકોએ. આપણે અત્યારે હાલ જોયું હતું કે ભારતમાં હસ્તકલાઓ છે આવી રીતે જે લુપ્ત થયેલી જે કલાઓ છે એ અને એને વધારે જાગૃત અને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેટલું જરૂરી છે કે આપણી આ જનરેશને ખૂબ જ જરૂરી છે આપણા સાંસ્કૃતિકની પરંપરા સાથે જોડવાની, કેટલી જરૂરત પડે છે? આપણી સંસ્કૃતિ જઈ તો ન જ શકે ને, આપણે આપણે છીએ. એ આપણે થોડા બદલાઈએ પણ પાછા એવા ને એવા જ હોઈએ છે. અને આપણી સંસ્કૃતિ એવી છે કે જેમાં બહુ બધા લોકો ભેગા થતા હોય છે. આપણી સુરતમાં ખાસ એવું છે કે જ્યારે 18મી સદીમાં 200 લોકો રહેતા હતા, 200 કોમ્યુનિટી રહેતી હતી, ત્યારે કોમ્યુનિટીની જે જે પરંપરાઓ છે તે જુદી જુદી રીતે અહીંયા સમાય છે. હવે જે ક્રાફ્ટ છે, ક્રાફ્ટ બેઝ છે, નવા લોકો ડિઝાઇન કરે છે, એને અમે જ્યારે અહીંયા બોલાવીએ છીએ ત્યારે એક નવી જાતના ડાયલોગ શરૂ થાય છે. અને આ વખતે ટ્રેડિશનલ ક્રાફ્ટની વર્કશોપ અમે નથી રાખી, પણ એમાં પણ નવું શીખવાનું મળે છે લોકોને, છોકરાઓને પોતાની સ્કિલ હેન્ડલ થાય. એટલે અમે લોકો એવું વિચારીએ છીએ કે વર્કિંગ હેન્ડ્સ થિંકિંગ માઇન્ડ્સ, કે લોકો કામ કરતા હશે, હુનર તો આપણા બધાના હાથમાં છે, તો આપણી સંસ્કૃતિમાં છે, તો એનો ફાયદો લઈ શકાય.
તો જે મેડમે જણાવ્યું કે વર્કિંગ હેન્ડ્સ એન્ડ થિંકિંગ માઇન્ડના ઉદ્દેશ્ય સાથે તાપી ઉત્સવની જે શરૂઆત થઈ ચૂકી છે, ઇવનિંગના સમયે જે સાંસ્કૃતિક કાર્યક્રમો બતાવવામાં આવશે, ગુજરાતી ફિલ્મ્સ લોકો સુધી પહોંચાડવામાં આવશે, જે કલાઓ છે એ કેવી રીતે વધારે આગળ આપણે લાવી શકીએ, એ યુથ જનરે ઇન્સ્પાયર કેવી રીતે કરી શકીએ, એ બાબતની જે જાગૃતતા ઇવેન્ટ આપણે કહી શકીએ તે તાપી ઉત્સવ સુરતના સિટી ફેસ્ટિવલમાં આવી ગઈ છે.